हेलो फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल डिप्लोमा मिकेनिकल इलर्निंग। फ्रेंड्स, आप अत्यारे जे सीरीज चालू है थियरी ऑफ मशीन सब्जेक्ट की, साथ साथ आप मटीरियल साइंस एंड मेटलर्जी एंड थर्मल एंजीनियरिंग वन नी पर पेपर सॉल्यूशन नी सीरीज आप चालू है। यहाँ आप अत्यारे थियरी ऑफ मशीन सब्जेक्ट की बात करिए फ्रेंड्स, तो थियरी ऑफ मशीन सब्जेक्ट की अंदर अपने ऑलरेडी विंटर 2019 नो कम्प्लीट पेपर सॉल्यूशन फोर पार्ट्स की अंदर अपने आखो प्रोवाइड कर दीदो है थ्रू ऑनलाइन विडियो लेक्चर्स। अने समर 2019 नो आज छेल्लो पार्ट है, पार्ट फाइव, जेमा अपने क्वेश्चन नंबर फाइव जे छे जीटीयू नो ई 14 मार्क्स नी अंदर जे पूछाय छे एने आपणे सॉल्व करवाना छीए फ्रेंड्स। तो आई होप के तमे आगळना बधा वीडियो जोयेला हशे, समर 2019 ना आगळना चार पार्ट, विंटर 2019 ना चार पार्ट, जेमणे पण फ्रेंड्स ए वीडियो जोती जोयेला अथवा तमे तमारा फ्रेंड साथे ए बधा वीडियो शेर कर्या होय तो एमने पण जो बधा नथी जोयेला तो एमनी माटे मे नीचे डिस्क्रिप्शन में लिंक प्रोवाइड करी दीधी छे प्लेलिस्टनी। અને તમારા વિડીયોમાં ઉપર આઈ બટન જે છે એ આઈ બટન ઉપર તમે ક્લિક કરશો તો બી અમારા ચેનલના જે ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ છે બધા વિડીયોઝની પ્લેલિસ્ટ તમને આમાં જોવા મળશે। ખાસ કરીને થિયરી ઓફ મશીનના ફર્સ્ટ ચેપ્ટરના પણ બે પાર્ટની અંદર મેં કમ્પ્લીટ પેપર આખું ચેપ્ટર સમજાવેલું છે વિથ એનિમેશન, એ પણ તમે જોઈ શકો છો ફ્રેન્ડ, જેમને પણ રિવિઝન કરવું હોય ફર્સ્ટ ચેપ્ટરનું તે પણ કરી શકે છે। તો ચાલો આજનો આપણો વિડીયો સ્ટાર્ટ કરીએ, સમર 2019 ક્વેશ્ચન નંબર 5 14 માર્ક્સ। તો ક્વેશ્ચન 5 એ ફ્રેન્ડ્સ આપણે ફર્સ્ટ ક્વેશ્ચન થી ચાલુ કરીએ। એક્સપ્લેન ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ ઓફ ફોર સ્ટ્રોક સાયકલ ઇન્ટરનલ કમ્બશન એન્જિન વિથ સ્કેચ। તો ઓલરેડી આ ક્વેશ્ચન ડ્રોઈંગ કરવાનો, ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ નો ડ્રોઈંગ કરવાનો ફોર સ્ટ્રોક સાયકલ નો, ઓલરેડી વિન્ટર 2019 માં ક્વેશ્ચન 5C એમાં પૂછેલો છે, એમાં જસ્ટ તમને ડ્રોઈંગ કરવાનું પૂછેલું હતું પણ આમાં તમને સાથે એક્સપ્લેન કરવાનું પણ પૂછેલું છે। તો મેં ડ્રોઈંગનો પોર્શન તમને ઓલરેડી કહી દીધો, ક્વેશ્ચન 5C એટલે તમારો પાર્ટ 4 નો જે વિડીયો છે વિન્ટર 2019 ની સિરીઝનો, એની અંદર તમને આખું ડ્રોઈંગ ખબર પડી જશે ફ્રેન્ડ્સ, એ ડ્રોઈંગનું એક્સપ્લેનેશન મેં આમાં આપેલું છે। તો ફ્રેન્ડ્સ તમે ડ્રોઈંગ ઓપન રાખજો, તમારી બુકમાં પણ આપેલું છે, તો સાથે સાથે તમે આમાં સમજાઈ પણ જશે તમારે કેટલું લખવાનું છે એ પણ તમને ક્લિયર થઈ જશે। તો ફ્રેન્ડ્સ ફોર સ્ટ્રોક છે એટલે ફોર સ્ટ્રોક્સની અંદર આખું તમારું આઈસી એન્જિનનું વર્કિંગ કમ્પ્લીટ થાય છે। તો આ ટાઈપના એન્જિનની અંદર ક્રેન્ક જે છે બે રેવોલ્યુશન ફરે છે, ફોર સ્ટ્રોક છે એટલે બે રેવોલ્યુશન ફરે એટલે 4π રેડિયન્સ એટલે ટોટલ 720 ડિગ્રી સેન્ટીગ્રેડ। ધ વર્કિંગ સાયકલ ગેટ્સ કમ્પ્લીટેડ એન્ડ વન વર્કિંગ સ્ટ્રોક ઇઝ અવેલેબલ ડ્યુરિંગ ઈચ સાયકલ, અને એક વર્કિંગ સ્ટ્રોક એટલે એક પાવર સ્ટ્રોક તમને દરેક સાયકલમાં મળે છે, એટલે બે સાયકલની અંદર આખો સ્ટ્રોક કમ્પ્લીટ થાય છે। હવે પહેલો સ્ટ્રોક જે આવે છે દેટ ઇઝ સક્શન સ્ટ્રોક। સક્શન સ્ટ્રોકની અંદર શું કરે છે કે સિલિન્ડરની અંદર પ્રેશર જે છે એ એટમોસ્ફિયરિક પ્રેશર કરતા ઓછું હોય છે એટલે નેગેટિવ લોક બને છે ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામની અંદર, બરોબર। ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ એ ડાયાગ્રામ છે કે જ્યાં જે મેઝર કરે છે કન્ટિન્યુઅસલી કે કેટલો પાવર આઉટપુટ આવે છે એન્જિનમાંથી। તો આ કેસની અંદર સક્શન સ્ટ્રોકની અંદર તમને એક સિમ્પલ લેંગ્વેજમાં કહું તો આ સ્ટ્રોકની અંદર એર અને ફ્યુઅલનું મિક્સર જે છે, બરોબર, અથવા એરનું મિક્સર જે છે એ અંદર સક કરવામાં આવે છે ઇન ધ સિલિન્ડર, ઓકે, એટલે એને કહેવાય છે સક્શન સ્ટ્રોક, એની અંદર લેવામાં આવે છે એટલે આ સ્ટ્રોકની અંદર એન્જિનને પાવરની જરૂર પડે છે, એન્જિનને પાવર બહારથી લેવો પડે છે એટલે આ કેસની અંદર જે ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ છે આખું નેગેટિવ આવશે। કમ્પ્રેશન સ્ટ્રોક, નેક્સ્ટ સ્ટ્રોક જે આવે છે કમ્પ્રેશન સ્ટ્રોક આવે છે, આ સ્ટ્રોકની અંદર વર્ક જે છે એ એન્જિન કરે છે એની ઉપર જે ફ્યુઅલ ને એરનું મિક્સર તમે અંદર લીધેલું છે અથવા ગેસ જે લીધેલો છે અંદર એને કમ્પ્રેસ કરે છે, એને દબાવે છે એટલે એ ગેસ ઉપર વર્ક કરવામાં આવે છે એટલે આ કેસની અંદર પણ એન્જિનને પાવરની જરૂર પડે છે, એન્જિન પાવર પ્રોડ્યુસ કરી શકતું નથી એટલે આ કેસની અંદર પણ મેજોરિટી વેલ્યુ જે છે એ નેગેટિવ લૂપ છે, મેજોરિટી ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ આ કેસની અંદર કોમ્પ્રેશન સ્ટ્રોકની અંદર પણ નેગેટિવ આવશે કારણ કે એનર્જી પ્રોડ્યુસ થતી નથી, એનર્જી વપરાય છે। થર્ડ સ્ટ્રોક જે છે દેટ ઇઝ વર્કિંગ ઓર એક્સપાન્શન સ્ટ્રોક, આ સ્ટ્રોકની અંદર કમ્બશન જે છે એ ફ્યુઅલનું થાય છે, તમે જે અંદર ફ્યુઅલ કમ્પ્રેસ કરેલો છે પછી એને ઇગ્નાઇટ કરવામાં આવે છે, એનું કમ્બશન થાય છે અને એનાથી પાવર પ્રોડ્યુસ થાય છે, બ્લાસ્ટ જેવું થાય છે, પાવર પ્રોડ્યુસ થાય છે અને આખું જે મિક્સર જે અંદર સિલિન્ડરની અંદર કમ્પ્રેસ થયેલું છે આખું એક્સપાન્ડ થાય છે એટલે આ કેસની અંદર એન્જિનમાંથી વર્ક આઉટપુટ મળે છે, એન્જિનને કોઈ એન્જિનની પાવરની જરૂર પડતી નથી પણ એન્જિન પાવર સપ્લાય કરે છે, બહાર આપે છે એટલે આ કેસની અંદર તમારો પોઝિટિવ લૂપ આવશે, જે ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ આવશે એ કેવો આવશે પોઝિટિવ લૂપની અંદર આવશે એટલે મોટો પોઝિટિવ લૂપ ક્રિએટ થશે ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામમાં। અને તમે ફિગરમાં પણ જોઈ શકતા હશો ફ્રેન્ડ્સ,
કે વર્કિંગ સ્ટ્રોક દરમિયાન તમારે લૂપ જો તો એકદમ હાઈલી પોઝિટિવ ઉપર જતો રહે છે, કારણ કે એન્જિન પાવર આઉટપુટ આપે છે. તમે ફિગર સામે ઓપન રાખજો ફ્રેન્ડ્સ, અત્યારે મારી પાસે નથી પણ તમે ફિગર ઓપન રાખશો તો તમને આ સ્ટેપ બાય સ્ટેપ બધું સમજાતું જશે. અને લાસ્ટ સ્ટ્રોક ડ્યુરિંગ એક્ઝોસ્ટ સ્ટ્રોક, લાસ્ટ સ્ટ્રોક જે છે એ એક્ઝોસ્ટ સ્ટ્રોક છે, એટલે જે બધું બળી ગયેલું એક્સપાન્ડ થઈ ગયેલું પોર્શન છે અને પાછું તમારે સિલિન્ડરમાંથી બહાર કાઢવાનું છે જેથી નવો ફ્રેશ એર ને ફ્યુઅલ અંદર આવી શકે. તો એક્ઝોસ્ટ સ્ટ્રોક દરમિયાન ગેસીસ છે અને બહાર તમારે પુશ કરવાના છે સિલિન્ડરની બહાર, એટલે એમાં પણ તમારે એન્જિનને વર્ક આપવું પડે છે, એટલે એન્જિન વર્ક ખેંચે છે, પાવર ઓપ્ટેન કરે છે, પ્રોડ્યુસ નથી કરતું, એટલે એ કેસની અંદર પણ તમારો મેજોરિટી પોર્શન કેવો હશે, નેગેટિવ હશે. બરાબર, એટલે તમે એમ સમજો ફ્રેન્ડ્સ કે ખાલી એક વર્કિંગ સ્ટ્રોક દરમિયાન, ઓનલી ડ્યુરિંગ ધ વર્કિંગ સ્ટ્રોક ઓર એક્સપાન્શન સ્ટ્રોક તમારે પોઝિટિવ મળે છે, બાકી મેજોરિટી ઓફ ધ ટાઈમ ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામની અંદર તમને નેગેટિવ લૂપ જોવા મળે છે. ક્લિયર ફ્રેન્ડ્સ? તો આ ક્વેશ્ચન બે વાર રિપીટ થયો છે, આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ ફોર ફોર સ્ટ્રોક ઇન્ટરનલ કમ્બશન એન્જિન તમારી બુકની અંદર બીજા ટુ સ્ટ્રોકના ઓકે મલ્ટી સિલિન્ડર એન્જિનના પણ ડીઝલ એન્જિનના પણ ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ આપેલા છે, તો એ પણ તમારે એકવાર જોઈ લેવાની, ફિગર સમજી લેવી ફ્રેન્ડ્સ. કારણ કે એક્ઝામમાં ફિક્સ નથી હોતું કે કયા ટાઈપનું ટર્નિંગ મોમેન્ટ પૂછાય છે, પણ આ ક્વેશ્ચન બે વાર રિપીટ થયો છે બે પેપરમાં, એટલે ઇમ્પોર્ટન્ટ છે. આઈ હોપ તમને આખો સમજાઈ ગયો હશે, મેં ચારે ચાર સ્ટ્રોક તમને સમજાવી દીધા છે અને એટલું તમે લખશો દેટ ઇઝ ઇનફ ફોર ધીસ પર્ટિક્યુલર પોર્શન. નેક્સ્ટ ક્વેશ્ચન વાઇબ્રેશનમાંથી છે. ડિફાઇન્ડ વાઇબ્રેશન સ્ટેટ એન્ડ એક્સપ્લેન એલિમેન્ટ્સ ઓફ વાઇબ્રેટિંગ સિસ્ટમ વિથ સ્કેચ, એટલે તમારે વાઇબ્રેશનની ડેફિનેશન આપવાની છે અને વાઇબ્રેટિંગ સિસ્ટમ જે આખી આવે એના અલગ અલગ એલિમેન્ટ્સ તમારે સ્કેચ સાથે સમજાવવાના છે, ફિગર સાથે સમજાવવાના. તો આપણે સૌથી પહેલો પોર્શન લઈ લઈએ કે ડિફાઇન્ડ વાઇબ્રેશન. તો વાઇબ્રેશનની ડેફિનેશન, ધ રિપીટેડ મોશન ડ્યુરિંગ અ પીરિયડ ઓફ ટાઈમ ઓફ અ સિસ્ટમ હેવિંગ અ બોડી વિથ માસ એન્ડ ઇલાસ્ટિસિટી ઇઝ નોન એઝ વાઇબ્રેશન. એટલે એક બોડી છે જેમાં કોઈ માસ છે અને એ બોડીને એક પ્રોપર્ટી છે ઇલાસ્ટિસિટીની. ઇલાસ્ટિસિટી મીન્સ બોડી પર લોડ આપો અને પછી લોડ રિમૂવ કરો તે પાછો ઓરિજિનલ પોઝિશનમાં આવી જાય. તો એ ઓરિજિનલ પોઝિશનમાં આવવા માટે જે રિપીટેડ મોશન કરે છે, અપડાઉન મોશન કરે, કે એ ડાયરેક્શનમાં મોશન કરે છે રિપીટેડ મોશન એક પીરિયડ ઓફ ટાઈમ સુધી, એક ફિક્સ પીરિયડ સુધી, તો એવા ટાઈપની મોશનને આપણે શું કહીએ છીએ, વાઇબ્રેશન. બરાબર, તો આ વાઇબ્રેશનની ડેફિનેશન થઈ ગઈ. હવે એના એલિમેન્ટ્સ આપણે જોઈ લઈએ, એલિમેન્ટ્સ કયા કયા છે. તો આ આખી એક એલિમેન્ટ્સની ફિગર છે તમારા ફ્રેન્ડ, જે તમારે ફિગર યાદ રાખવાની છે. આ ક્વેશ્ચન બહુ બધી વાર રિપીટ થાય છે, આની ડેફિનેશન પણ બહુ બધી વાર પૂછાતી હોય છે, એટલે તમારે ખાસ કરી લેવાની. વાઇબ્રેશનવાળા ચેપ્ટરમાંથી, બેલેન્સિંગ વાઇબ્રેશનમાંથી આઈ થિંક 7 to 10 માર્ક્સનું પૂછાય છે, એમાંના વાઇબ્રેશનના ક્વેશ્ચન એકદમ ઇઝી છે, ઓનલી થિયરી, તો તમે કરવું પણ ઇઝી પડશે. તો તમે જો આ સિસ્ટમની અંદર એક આ માસ છે, જે આપણે વાઇબ્રેશનની ડેફિનેશનમાં માસની વાત કરી હતી, બરાબર, તો એ માસ છે. બરાબર, માસ સાથે એક છેડા ઉપર સ્પ્રિંગ એટેચ કરેલો છે, બીજા છેડા ઉપર ડેમ્પર છે, બરાબર, ડી, આ સ્પ્રિંગ છે એસ, બરાબર, અને એક્સાઇટેશન એલિમેન્ટ એટલે આપણે માસને ફોર્સ આપીને છોડી દેવાનો છે. બરાબર, તો માસ એમ, બરાબર, તો આ ડોટેડ લાઇનથી શું દેખાડે, જ્યારે તમે માસને નીચેની બાજુ ખેંચો છો આ ડાયરેક્શનમાં, બરાબર, તો માસ આ પોઝિશન સુધી આવશે, પછી ઉપર નીચે કન્ટિન્યુઅસલી આ ડાયરેક્શનમાં મોશન કર્યા કરશે, તેને વાઇબ્રેશન કહેવાય. ઓકે, ફિક્સ રિપીટેડ મોશન થશે ડ્યુરિંગ અ પીરિયડ ઓફ ટાઈમ. તો માસ એમ ઇઝ સસ્પેન્ડેડ એટ ફ્રી એન્ડ ઓફ ધ સ્પ્રિંગ. બરાબર, માસ એમ જે સ્પ્રિંગના ફ્રી એન્ડ ઉપર સસ્પેન્ડ કરેલો છે. ડેમ્પર ડી ઓફર્સ અ ડેમ્પિંગ ફોર્સ ઓફ ફ્રિક્શનલ ફોર્સ ઓન ધ માસ એક્ટિંગ ઇન ઓપોઝિટ ડાયરેક્શન ટુ ધ મોશન ઓફ ધ માસ. અને આ ડેમ્પર જે એક સાઈડ ઉપર ડેમ્પર અટેચ કરેલો છે, ડેમ્પરનું શું ફંક્શન છે ફ્રેન્ડ્સ, કે એ રેઝિસ્ટન્સ અપ્લાય કરશે વાઇબ્રેશનને, એટલે તમારું મોશનને શું કરશે, વાઇબ્રેશનને એબ્ઝોર્બ કરવાની ટ્રાય કરશે, એટલે ધીમે ધીમે તમારું માસનું જે વાઇબ્રેશન જે છે, જે આ મોશનની આપણે વાત કરી, આ મોશન જે છે એ ધીમે ધીમે ઓછું થતું જશે. શું કામ, કારણ કે અહીંયા આપણે ડેમ્પર મૂકેલો છે. બરાબર, વેન ધ માસ ઇઝ ડિસ્પ્લેસ્ડ બાય ડિસ્ટન્સ એક્સ ડ્યુ ટુ ધ એક્સાઇટેશન ફોર્સ એન્ડ ધેન રિલીઝ, ઇટ ટ્રાઈઝ ટુ કમ ટુ ઇટ્સ ઓરિજિનલ પોઝિશન એન્ડ ધીસ ગેટ્સ રિપીટેડ, વિચ ઇઝ નોન એઝ વાઇબ્રેશન. વિથ ડેમ્પર ધ સિસ્ટમ ઇઝ નોન એઝ ફ્રી ડેમ્પ વાઇબ્રેશન. હવે જ્યારે માસને આપણે આમ ખેંચી અને નીચેની બાજુ લઈ આવીએ અને પછી એને છોડી દઈએ, તો ડ્યુ ટુ માસની ઇલાસ્ટિક પ્રોપર્ટી, જો ઇલાસ્ટિસિટી પ્રોપર્ટી છે, એ શું કરશે કે એની ઓરિજિનલ પોઝિશનમાં જવાની ટ્રાય કરશે. ઓરિજિનલ પોઝિશનમાં જશે અને સ્પ્રિંગ દબાશે, બરાબર, પછી સ્પ્રિંગ પછી રિલીઝ થશે અને નીચેની બાજુ ધક્કો મારશે, એટલે માસ પાછો નીચેની બાજુ જશે, એટલે આ મોશન કન્ટિન્યુઅસલી રેસિપ્રોકેટિંગ મોશન થયા કરશે. બરાબર, પણ એનો એક ફિક્સ પીરિયડ હશે, એ ફિક્સ પીરિયડ સુધી જ આ રેસિપ્રોકેટિંગ મોશન થયા કરશે. શું કામ, કારણ કે આપણે ડેમ્પર મૂકેલો છે એટલે. અને આ ટાઈપના મોશનને આપણે શું કહીએ છીએ, વાઇબ્રેશન.
ડિફરન્સ આઈ હોપ તમને વાઇબ્રેશન આખું સમજાઈ ગયું હશે અને વાઇબ્રેટિંગ સિસ્ટમ આખી સમજાઈ ગઈ હશે. અને આપણે ડેમ્પર યુઝ કર્યો છે એટલે આ સિસ્ટમને કહેવાય ફ્રી ડેમ્પ વાઇબ્રેશન. જો ડેમ્પર યુઝ ન કર્યો હોય તો એને કહેવાય ફ્રી અનડેમ્પ વાઇબ્રેશન. તો ડેમ્પર ડેમ્પ નથી થતું, અનડેમ્પ વાઇબ્રેશન. ક્લિયર? તો આ ફ્રેન્ડ્સ તમારો આન્સર થઈ ગયો એલિમેન્ટ્સ ઓફ વાઇબ્રેટિંગ સિસ્ટમ, એમનો એક્સપ્લેનેશન, ફિગર અને વાઇબ્રેશનની ડેફિનેશન. હવે ક્વેશ્ચન 5C. હવે ફ્રેન્ડ્સ એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ મારે સ્ટાર્ટિંગમાં કહેવાની રહી કે ક્વેશ્ચન નંબર 5 ની અંદર તમારે કોઈ ઓપ્શન હોતા નથી. હવે તમારે ખાસ આ ક્વેશ્ચનમાં ધ્યાન રાખવાનું રહેશે ફ્રેન્ડ્સ. બેલેન્સિંગ વાઇબ્રેશનના ક્વેશ્ચન્સ આની અંદર આવે છે, ફ્લાયવીલ વાળા ગવર્નર વાળા ક્વેશ્ચન પણ આવે છે. બરાબર, ક્વેશ્ચન્સ ઇઝી હોય છે પણ એમાં ઓપ્શન્સ અવેલેબલ નથી હોતા એટલે સ્ટુડન્ટ્સને થોડા ડિફિકલ્ટ પડતા હોય છે. હવે ક્વેશ્ચન 5C માં ફ્રેન્ડ્સ ફ્લાયવીલનો ન્યુમેરિકલ પૂછેલો છે. An engine rotating at 120 RPM produces 350 kilowatt power. Coefficient of fluctuation of energy is 0.1 and its speed is maintained within 4% of mean speed. Find the mass of flywheel having radius of gyration of 2 meter. Flywheel wala numerical friends bahu ocha puchata hoy che. Barabar, etle aa ek j var aavo question aavelo che tamara paper ni andar. Etle apde solve kar liye, easy che, koi difficult nathi friends. તો શું આપેલું છે કે એન્જિન આપેલું છે જે 120 RPM થી રોટેટ થાય છે અને એન્જિન 350 કિલોવોટ જેટલો પાવર પ્રોડ્યુસ કરે છે. હવે આ એન્જિનનું કોએફિશિયન્ટ ઓફ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી કેટલી છે? 0.1 અને એની સ્પીડ જે છે એની મીન સ્પીડ થી 4% નું ફ્લક્ચ્યુએશન અલાવેબલ છે. એટલે મીન સ્પીડ જેટલી છે એની ઉપર 4% એની નીચે 4% સુધી સ્પીડ નું ફ્લક્ચ્યુએશન અલાઉડ છે, એની વધારે અલાઉડ નથી. એની સ્પીડ મેન્ટેન કરવાની છે એટલી. બરાબર, 4% મીન સ્પીડ થી 4% ઉપર અને 4% નીચે એટલી સ્પીડ તમારે મેન્ટેન કરવાની છે. તો એ સ્પીડ મેન્ટેન કરવા માટેનું ફ્લાયવીલ તમારે એની માસ, ફ્લાયવીલ જે યુઝ કરવાનું છે ફ્લાયવીલનો માસ તમારે ફાઇન્ડ કરવાનો છે અને એ ફ્લાયવીલનું રેડિયસ ઓફ ગાયરેશન કેટલું છે? 2 મીટર. તો આટલી તમને વેલ્યુ આપેલી છે. તમારે ઇમ્પોર્ટન્ટ છે શું ફાઇન્ડ કરવાનું કે જે ફ્લાયવીલ આ એન્જિનના સ્પીડને મેન્ટેન રાખશે ઈ ફ્લાયવીલનું માસ તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે. તો સૌથી પહેલા એઝ યુઝ્યુઅલ આપણા બધા ન્યુમેરિકલમાં તમે એક ટ્રેન્ડ જોયેલો હશે ફ્રેન્ડ્સ કે સૌથી પહેલા હું ગિવન ડેટા બનાવીશ. ગિવન ડેટા બનાવી નાખો ફ્રેન્ડ્સ એટલે તમારા મગજમાં ક્લિયર થઈ જાય કે તમને શું વસ્તુ આપેલી છે અને તમારે શું વસ્તુ ફાઇન્ડ કરવાની છે. તો એની માટે તમારે કઈ ટાઈપની ફોર્મ્યુલાનો યુઝ કરવો પડશે. તમારે પણ એક આ વસ્તુની રાખવાનું એક્ઝામમાં પણ જ્યારે પણ તમે કોઈ પણ સબ્જેક્ટના ન્યુમેરિકલ સોલ્વ કરતા હો તો સૌથી પહેલા ગિવન ડેટા બનાવી નાખો. ગિવન ડેટા મીન્સ જે ન્યુમેરિકલમાં ડેટા આપેલો છે એ બધો ડેટા તમારે કલેક્ટ કરી લેવો. તો આપણે શું આપેલું છે? સૌથી પહેલા તો સ્પીડ આપેલી છે 120 RPM, એન્જિનનો પાવર આપેલો છે 350 કિલોવોટ એટલે 350,000 વોટ્સ. કોએફિશિયન્ટ ઓફ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી 0.1 આપેલી છે એન્ડ તમને શું આપેલું છે? રેડિયસ ઓફ ગાયરેશન 2 મીટર. બીજી એક વસ્તુ આપેલી છે કે મીન સ્પીડ કરતા 4% અલાવેબલ છે. તો ટોટલ ફ્લક્ચ્યુએશન ઓફ સ્પીડ કેટલી થાય? 4 × 0.2 એટલે 0.8. અમારે 0.2 લખવાનું રહી ગયું છે ફ્રેન્ડ, 0.2 આવશે. 0.2 છે કોએફિશિયન્ટ ઓફ ફ્લક્ચ્યુએશન ઓફ સ્પીડનું કોન્સ્ટન્ટ છે ફોર મશીન્સ. બરાબર, તો મશીનનું 4 × 0.2 એટલે તમારે 0.8 થશે. ઓકે, તો તમારો ટોટલ ફ્લક્ચ્યુએશન ઓફ સ્પીડ CS તમને વેલ્યુ મળી ગઈ 0.8. ક્લિયર? તો CE ને CS બંને તમને મળી ગયા છે. હવે આપણે અગેન માસ કેલ્ક્યુલેટ કરવાનું છે. તો માસ કેલ્ક્યુલેટ કરવા માટે આપણે સૌથી પહેલા વર્ક ડન પર સાયકલ તમારે કેલ્ક્યુલેટ કરવું પડશે. વર્ક ડન પર સાયકલની ફોર્મ્યુલા છે P × 60/N. પી મીન્સ પાવર પ્રોડ્યુસ્ડ અને એન મીન્સ એની રોટેશનલ સ્પીડ. તો પાવર કેટલો પ્રોડ્યુસ થશે? 350,000 વોટ ઇન્ટુ 60/120 RPM એટલે તમને વર્ક ડન પર સાયકલ મળશે 1,75,000 ન્યૂટન મીટર. આટલું વર્ક ડન થાય છે પર સાયકલ. બરાબર, હવે આપણે વર્ક ડન પર સાયકલ શું કામ કેલ્ક્યુલેટ કર્યું ફ્રેન્ડ્સ? કારણ કે આની ઉપરથી આપણે શું કેલ્ક્યુલેટ કરવું પડશે? આ વસ્તુ મેક્સિમમ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી. એનર્જીનું મેક્સિમમ ફ્લક્ચ્યુએશન કેટલું થાય છે? કોએફિશિયન્ટ ઓફ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી તો આપેલી છે પણ મેક્સિમમ ફ્લક્ચ્યુએશન કેટલું થશે? વર્ક ડન પર સાયકલ ઇન્ટુ સી. આ વસ્તુ કેલ્ક્યુલેટ કરવા માટે, ડેલ્ટા ઈ કેલ્ક્યુલેટ કરવા માટે આપણે આ વર્ક ડન પર સાયકલ કેલ્ક્યુલેટ કર્યું. આ વસ્તુ ઇન્ટુ સી કેટલું આપેલું છે તમને? 0.1. તો તમને આન્સર આવશે 17,500 ન્યૂટન મીટર. આ તમને શું મળ્યું? ડેલ્ટા ઈ. ડેલ્ટા ઈ શું છે? મેક્સિમમ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી. ક્લિયર? હવે આપણે ડેલ્ટા ઈ શું કામ કેલ્ક્યુલેટ કર્યું છે હવે આગળ તમને ખબર પડશે. તો આ ફોર્મ્યુલા માટે
डेल्टा ई इज इक्वल टू एम के स्क्वेर ओमेगा स्क्वेर सी एस. एक्चुअल फॉर्म्यूला है डेल्टा ई इज इक्वल टू आई आई स्क्वेर आई ओमेगा स्क्वेर सी एस. आई नी वेल्यू थाय एम के स्क्वेर, आपने खबर है मोमेंट ऑफ इनर्शिया, तो एम के स्क्वेर ओमेगा स्क्वेर सी एस आनी ऊपर थी आपने मास मळशे एनी माटे. ओके फ्रेंड्स, तो एक ट्रेंड, एक लॉजिक छे जे दरेक न्यूमेरिकल माटे तमारे करवानुं होय छे. आपणे सौथी पहेला शुं कर्युं के सी एस फाइंड कर्युं. सीएस फाइंड कर वर्कडन पर साइकल कर वर्कडन पर साइकल शू काम करवानुं, कारण के आपने मेक्सिमम फ्लक्चुएशन ऑफ एनर्जी कैलक्युलेट करवुं छे. डेल्टा ई, डेल्टा ई शू काम कैलक्युलेट करवुं छे, कारण के आपणे आ फॉर्म्युला यूज करवी छे एम के स्क्वेर ओमेगा स्क्वेर सी एस, जेनी उपरथी अपने एम नी वेल्यू मळशे जे आपणे कैलक्युलेट करवानी छे मास. ओके, सी एस आपणे पहेला ज कैलक्युलेट कर लीधुं. ओके, सी एस आपणे पहेला ज कैलक्युलेट कर लीधुं हतुं, બરાબર. તો આ બધી વેલ્યુ તમે મૂકી દો, ડેલ્ટા એ ની વેલ્યુ મૂકી દો, એમ આપણે કેલ્ક્યુલેટ કરવાનો છે, કે ની વેલ્યુ 2 આપેલી જ છે, ઓમેગા ની વેલ્યુ છે 2 પાઈ n / 16, તો 2 પાઈ ઇન્ટુ n ડિવાઇડેડ બાય 16 નો હોલ સ્ક્વેર ઇન્ટુ સીએસ આપણે કેલ્ક્યુલેટ કર્યું 0.8. ઓકે, સોરી 0.8, તો 0.8 તમે અહીંયા મૂકી દો. આ બધી વેલ્યુ માસ માટે તમે કેલ્ક્યુલેટ કરો, બધી વેલ્યુ તમે કેલ્ક્યુલેટ કરશો તો તમારો ફાઇનલ આન્સર આવશે 217.60 કેજી. ક્લિયર? તો આઈ હોપ તમને ફ્રેન્ડ આખો લોજિક તમને જે સમજાણું હશે. ફ્લાયવીલ વાળા આવા ન્યુમેરિકલ્સ બહુ ઓછા પૂછાતા હોય છે, પણ આવો પૂછાય તો તમે આવી રીતે સોલ્વ કરી શકો. દરેક સ્ટેપ બાય સ્ટેપ કે શું કામ કરવાનો છે એ પણ મેં તમને સાથે સમજાવ્યું છે કે આ ન્યુમેરિકલ કઈ રીતે સોલ્વ કરવાનું. આઈ હોપ તમે આવા ટાઈપના ન્યુમેરિકલ તમારી બુકમાં પણ આપેલા છે એ સોલ્વ કરજો ફ્રેન્ડ્સ. મેક્સિમમ ન્યુમેરિકલની પ્રેક્ટિસ કરજો, ન્યુમેરિકલથી ડરતા નહીં, ન્યુમેરિકલથી ભાગવાનું નહીં, મેક્સિમમ ન્યુમેરિકલ સોલ્વ કરજો, કે ન્યુમેરિકલ જ એક વસ્તુ છે કે જેમાં જેનાથી તમને 100% માર્ક્સ મળી શકે. થિયરીમાં કદાચ માર્ક્સ કાપી શકાય, પણ ન્યુમેરિકલમાં માર્ક્સ કાપી શકાય નહીં. ક્લિયર? તો ન્યુમેરિકલ તમે એક પણ છોડતા નહીં, હું તમારી સાથે છું, બધા ટાઈપના ન્યુમેરિકલ તમારી માટે હું સોલ્વ કરીશ. ઓકે ફ્રેન્ડ્સ, તો આઈ હોપ તમને આ ન્યુમેરિકલ સમજાઈ ગયો હશે, આન્સર આવી ગયો હશે. ઘરે પ્રેક્ટિસ કરજો અને આવા ન્યુમેરિકલની વધારે પ્રેક્ટિસ કરજો. અને લાસ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન 5D, એક્સપ્લેન કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ એપિસાયક્લિક ગિયર ટ્રેન. એપિસાયક્લિક ગિયર ટ્રેન ફ્રેન્ડ્સ બીજી વાર રિપીટ થયો છે ઓલરેડી વિન્ટર 2019માં. ક્વેશ્ચન 4A પાર્ટ 3 ની અંદર આપણે ઓલરેડી કરેલો છે. મેં આખો ડિટેલમાં વિથ ફિગર તમને આખું વર્કિંગ સમજાવેલું છે કે એપિસાયક્લિક ગિયર ટ્રેન એટલે સન એન્ડ પ્લાનેટ ગિયર સિસ્ટમ આખી જે આવે છે, બરાબર, એ મેં આખી તમને સમજાવેલી છે વિન્ટર 2019ના પેપરમાં. તો એ તમે જોઈ લેજો ફ્રેન્ડ્સ, એની ફિગર, એનું કન્સ્ટ્રક્શન, એનું વર્કિંગ. આપણે દરેક આન્સર છે કન્સ્ટ્રક્શન અને વર્કિંગનો પૂછાય છે એનો એ રીતે લખીએ છીએ. સૌથી પહેલાં ફિગર ડ્રો કરીએ છીએ, પછી એનું કન્સ્ટ્રક્શન લખીએ છીએ, અને પછી લાસ્ટમાં એનું વર્કિંગ લખીએ છીએ. એ જ રીતે તમારા આન્સર પણ લખવાનો રહેશે, મેં આગળ એક્સપ્લેન કરેલો છે, એ તમે જોઈ લેજો. તો અહીંયા આગળ તમારો સેકન્ડ પેપર થિયરી ઓફ મશીનનું કમ્પ્લીટ સોલ્યુશન વિથ ઓપ્શન્સ આખું કમ્પ્લીટ થઈ જાય છે. ક્વેશ્ચન 5 મેં કમ્પ્લીટ કરી દીધો ફ્રેન્ડ્સ. તો આઈ હોપ તમને આખો આ પેપર સમજાઈ ગયો હશે વિન્ટર સમર 2019નો. ઓકે, તો વિન્ટર 2019 એન્ડ સમર 2019 કમ્પ્લીટ સોલ્યુશન. ફક્ત આપણે વેલોસિટી એક્સેલરેશન ડાયાગ્રામ એન્ડ કેમ એન્ડ કેમ પ્રોફાઇલ આપણે નથી સોલ્વ કર્યું, બાકી બધા જ ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરેલા છે, બધા જ ડેરિવેશન, બધા જ ન્યુમેરિકલ્સ, પાવર, પાવર ટ્રાન્સમિશન, ફ્રિક્શન, ફ્લાયવીલ, બેલેન્સિંગ. ઓકે, પાવર ટ્રાન્સમિશનના ડેરિવેશન, બેલ ડ્રાઈવના ડેરિવેશન પણ આપણે બધા જોયા છે ફ્રેન્ડ્સ, અને ન્યુમેરિકલ્સ પણ સોલ્વ કર્યા છે. બેલેન્સિંગના એનાલિટિકલ અને ગ્રાફિકલ મેથડ લાસ્ટ વિડીયોની અંદર આપણે સોલ્વ કર્યો છે. આની અંદર આપણે ફ્લાયવીલ વાળો ન્યુમેરિકલ સોલ્વ કર્યો છે ફ્રેન્ડ્સ. તો દરેક વિડીયોનો, દરેક પાર્ટનો કંઈક ઇમ્પોર્ટન્સ છે, એમાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે. જે ક્વેશ્ચન રિપીટ થાય છે હું તમને કહી દઉં છું કયો ક્વેશ્ચન રિપીટ થયો છે, જેનાથી તમે અંદાજો પણ આવે છે કે કેવા ટાઈપના ક્વેશ્ચન રિપીટ થાય છે, જે મારી માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. અને આગળ હજી આપણે નેક્સ્ટ પેપર પણ સોલ્વ કરવાનો છે. ટોમનો હજી એક પેપર આખો કમ્પ્લીટ આવી રીતે સોલ્યુશન કરીને બિફોર યોર એક્ઝામ હું તમારી સામે આપી દઈશ. ઓકે ફ્રેન્ડ્સ, તો હું તમારી સાથે છું પ્રિપેરેશન કરવામાં, તમે પણ સાથે પ્રિપેરેશન કરતા રહેજો, બરાબર. તમારે દરેક, મેં તમને પહેલા કીધેલું છે કઈ રીતે પ્રિપેરેશન કરવાનું છે. તમારે ક્વેશ્ચન જોવાના, લખવાના, ગુજરાતી મીડિયમ વાળા બુકમાંથી લખીને આપજો અને લર્ન કરો, ફરીવાર મોઢે લખી લો, જેથી તમને થઈ જાય. ન્યુમેરિકલ્સ આવે તો ન્યુમેરિકલ્સ, આ ન્યુમેરિકલની એકવાર પ્રેક્ટિસ કરો, સોલ્વ કરો. જ્યાં આગળ અટકો, ત્યાં આગળ મને ડાઉટ પૂછો, જરૂરથી કોમેન્ટ સેક્શનમાં જણાવો. વિધિન 24 અવર્સ એ તમારો ડાઉટ હું સોલ્વ કરી દઈશ. એન્ડ ડૂ એક્સ્ટ્રા પ્રેક્ટિસ ફ્રોમ યોર ટેક્સ્ટ બુક્સ. તમારી ટેક્સ્ટ બુક્સની અંદર પણ ન્યુમેરિકલ્સ આવેલા છે, સો પ્રેક્ટિસ ધોઝ ન્યુમેરિકલ્સ. ઓકે, કીપ લર્નિંગ. ઓકે, કીપ ડુઈંગ યોર હાર્ડ વર્ક. એક્ઝામ્સ વિલ શ્યોરલી કમ, એન્ડ ધેન વેન ધે વિલ કમ યુ વિલ બી ડેફિનેટલી રેડી વિથ
this types of videos and with this type of paper solutions. So continue doing this paper solutions, continue watching our video, prepare yourself with ourselves, okay? We are always with you. We will be always with you. Diploma Mechanical E-Learning is always with the Diploma Mechanical students. And for any type of queries, do reply us on the comment section. We will definitely solve your queries within 24 hours. Okay? And for any other further subjects, if you have any kind of query, do comment us. Okay? We will try to solve your queries. So if you like this video, like and share. Share maximum to your friends. Get your friends into this channel. Okay, so that they can also get the benefit of this channel, this paper solutions. So like and share, make them subscribe to our YouTube channel. Okay, and if you have not pressed the bell icon, do press the bell icon so they can get the definite notifications of the next videos that are coming on our YouTube channel. So friends, follow the notifications of the government during this lockdown. Stay at home, never come out of your home. Okay, stay healthy, stay safe. Keep learning. Thank you very much.